આ દર્શક મિત્રો ભવિષ્ય દર્શન કાર્યક્રમ સાથે હું છું દીક્ષિતા. દર્શક મિત્રો આજે આપણે જાણીશું આજનું પંચાંગ, આજનું દિન વિશેષ, અને તમને કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો હોય તો આપ અમને કોલ પણ કરી શકો છો. તમામ પ્રકારની માહિતી આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ આપનું સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. ધન્યવાદ. મહેન્દ્રભાઈ આજનું પંચાંગ શું કહે છે? જી શ્રી ગણેશાય નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ શમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા. સર્વ દર્શક મિત્રો સુપ્રભાત, જય ગણેશ. પંચાંગ જોઈએ આજે 26/7/2018 ગુરુવાર છે. આજે અષાઢ મહિનો શુક્લ પક્ષ અને ચતુર્દશી કહેતા આજે 14 છે. પૂર્વાષાઢા નક્ષત્ર છે, વૈધૃતિ નામનો યોગ છે, અને ગર નામનું કરણ છે. રાશિ છે આજની ધન, ભધફ અને ઢ અક્ષર છે. ધનરાશિવાળા જાતકો માટે દિવસ આજનો મંગળમય રહેશે. જે કોઈ જાતકોનો જન્મ થાય એની રાશિ ધન રહેશે. ભધફ અને ઢ અક્ષર ઉપર નામ રાખવાનું રહેશે. જય ગણેશ. બિલકુલ આજનું દિન વિશેષ કેવું રહેશે? તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મીર પતે તે દ્વિયુગમ સ્મરામિ. લક્ષ્મીપતિનું જો સ્મરણ કરવામાં આવે, દ્વિયુગમ કહેતા બંને લક્ષ્મી અને નારાયણનું સ્મરણ કરવામાં આવે તો સારા પરિણામોની આપણને પ્રાપ્તિ થાય. શાસ્ત્ર એમ કહે છે કે શરૂઆત ક્યાંથી કરવી? તો કે વિનાયકમ ગુરુ ભાનુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતી પ્રણમ્ય આદો સર્વ કાર્યાર્થ સિદ્ધે. કામનાઓની સિદ્ધિ તો જોઈએ છીએ. ગ્રહોની અંદર ગોથા ખાઈને આપણે વિચાર કરીએ છીએ કયા ગ્રહો નબળા છે જેના કારણે આ પરિસ્થિતિ આપણી ખોટી થઈ. કર્મ જ્યારે કરતા હોઈએ ત્યારે પણ ક્યારેક ક્યારેક વિચાર કરતા હોય છે કયા એવા કર્મો ખોટા થઈ ગયા છે જેના કારણે આ પરિણામો મને ભોગવવા પડે છે. તો કરેલા કર્મના બદલા જ્યારે લેવાના હોય કે દેવાના હોય ત્યારે ગ્રહોની ચાલની સાથે સાથે ભગવાનનું પણ ગુણાનુવાદનું હોવું જરૂરી છે. કારણ કે શાસ્ત્ર કહે છે કે જ્યાં ધર્મ છે ત્યાં જીવન છે, અને જ્યાં જીવન છે ત્યાં જ સાચી જાહોજલાલી છે. તો અહીંયા જાહોજલાલીથી જીવન અને જીવનથી ધર્મ ત્રણની જે યાત્રા છે એનો ચાતુર્માસ કહેવામાં આવે છે. આ 4 મહિના દરમિયાન કરેલી ભગવાનની ભક્તિ સારામાં સારા પરિણામ આપે છે. ભગવાનની ભક્તિ કરી છે તો કયા પ્રકારની ભક્તિ કરી? તમે જોજો પંચાયત અને દેવતાઓ, આ 5 દેવતાઓ તમને આ મહિનામાં જોવા મળશે. ભગવાન શિવ જોવા મળશે, નવરાત્રિમાં માતાજી જોવા મળશે, પિતૃઓ જોવા મળશે. ભાદરવા મહિનામાં દરેક દેવતાઓ જોવા મળે છે. મતલબ કે ગણપતિ શિવ હરિ ભાસ્કરમાં ભાદરવા મહિનાના શુક્લ પક્ષની 4 થી 14 આવે એટલે ભગવાન ગણપતિ આવે. વિશેષ નાયક જેને કહી શકાય એવા ભગવાન વિનાયક આવે. તો ગણપતિથી શરૂઆત કરો. વિનાયકમ ગુરુ ભાનુ ગુરુ 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 પૂર્ણિમા આવશે તો વિનાયકમ ગુરુ ભાનુ ભાનુ એટલે સૂર્ય અને સૂર્ય સપ્તમી આવશે. વૈશાખ મહિનાના સુદની 7મને સૂર્ય સપ્તમી કહેવામાં આવે છે. મતલબ દરેક 7મને સપ્તમી તરીકે આપણે ઉજવીને ભગવાન સૂર્યનારાયણને યાદ કરતા હોઈએ છીએ. તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વર નામ તો કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર. ગુરુ મારા માટે બ્રહ્મા છે કારણ કે મારું સર્જન કરે છે. ગુરુ મારા માટે પાલક અને પોષક છે એટલા માટે ભગવાન ગુરુને હું વિષ્ણુ માનું છું, અને ગુરુ મારા જીવનને કંડારે છે માટે ગુરુને હું શિવ માનું છું. તો ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ એની ગુરુ પૂર્ણિમા પણ આવતીકાલે આવશે. જો કે ગ્રહણ યોગ હોવાના કારણે બપોર પહેલા ગુરુની પૂજા કરવી એ પણ ખૂબ જ જરૂરી છે. આવા સુંદર મજાના યોગો જે ચાતુર્માસમાં આવતા હોય ત્યારે હું તો એમ કહું કે સમયને ગુમાવ્યા વગર ભક્તિનું ભાથું જો બાંધવામાં આવે તો માણસના જીવનમાં ગ્રહો પણ અનુકૂળ થઈ જાય છે. કારણ કે શાસ્ત્ર એમ કહે છે કે અનુકૂલે જગન્નાથ સાનુકૂલે જગત રેમ. ભગવાન અનુકૂળ થાય એટલે સમજી લો આખું જગત અનુકૂળ થાય, પણ પ્રતિકૂલે જગન્નાથ પ્રતિકૂલે જગત રેમ. ભગવાન જ્યારે પ્રતિકૂળ થાય ત્યારે આખું જગત પ્રતિકૂળ થાય. કોને પ્રતિકૂળ ને કોને અનુકૂળ બનાવવા છે બાકી બધે જાવા મારવાના બંધ કરો, પરમાત્માનું સ્મરણ કરો. કારણ કે ભગવાન એક જ એવો આધાર છે કે જે દરેક જગ્યાએ સુખ ને દુઃખમાં આપણને સાથ આપે છે. તો આવા પરમાત્માનું સ્મરણ કરવું ખૂબ જ જરૂરી છે. અને એટલા માટે ગ્રહોને પણ આપણે ભગવાન ગણ્યા છે. બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિ રાહુ કેતવ સર્વે ગ્રહ શાંતિ કરા ભવંતુ. શાંતિના માટે ગ્રહોને પણ આપણે દેવો માન્યા છે. તો ગ્રહ દેવતાઓની પૂજા પણ રાશિ પ્રમાણે ખૂબ જ જરૂરી બનતી હોય છે. જય ગણેશ.